હેલો કેમ છો મિત્રો મજામાં ને બ્લુબુક એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર એક એના સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર બીજો કે દર્શાવો કે કોઈપણ અયુગમાં ધનપૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક ક્યુ માટે સિક્સ ક્યુ પ્લસ વન અથવા સિક્સ ક્યુ પ્લસ થ્રી અથવા સિક્સ ક્યુ પ્લસ ફાઇવ પ્રકારની હોય શકે તો આજે આપણે આ દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું તો કે ભાઈ દર્શાવો કે કોઈપણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા તો આપણે ધનપૂર્ણાંક સંખ્યા અયુગ્મ ધારો કે તે એ છે તો એ એ શું છે તો કે ધનપૂર્ણાંક છે એટલે કે ઝીરો કરતાં મોટી છે અને તે કોઈપણ પૂર્ણાંક ક્યુ માટે સિક્સ ક્યુ પ્લસ વન અથવા સિક્સ ક્યુ પ્લસ થ્રી અથવા સિક્સ ક્યુ પ્લસ ફાઈવ પ્રકારની હોઈ શકે તેથી બી બરાબર છ લઈએ હવે પહેલાં પ્રથમ સૌપ્રથમ પ્રથમ આપણે યુકિડનું ભાગાકારના પૂર્વ પ્રમેયનું સૂત્ર લખીએ તો કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ એ બરાબર બી ક્યુ પ્લસ આર જ્યાં આર છે એ ઝીરો અથવા ઝીરો જેટલું ઝીરો કરતાં મોટું અથવા બી કરતાં નાનું જીરો ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ લેસ દેન બી એટલે કે જે આરની કિંમત એ ઝીરો જેવડી અથવા ઝીરો કરતાં મોટી અને બી કરતાં નાની હોય તો આપણે બી બરાબર છ મૂકીએ તો શું થાય તો કે એ બરાબર સિક્સ ક્યુ પ્લસ આર હવે અહીં r બરાબર કેટલા હોય તો કે b કરતા નાના તો કે b કરતા નાના r કે કે હોઈ શકે છે તો કે 0 1 2 3 4 5 હોઈ શકે એટલે કે r ની કિંમત b એટલે કે 6 કરતા નાની હોય હવે આપણે વારાફતી વારા મૂક્યા r ની કિંમત તો કે a બરાબર 6 ક્યુબ + 0 એટલે ખાલી 6 ક્યુબ પછી એ બરાબર સિક્સ ક્યુ પ્લસ વન એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ટુ એ બરાબર સિક્સ ક્યુ પ્લસ થ્રી એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ફોર એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ફાઈવ હવે જુઓ મિત્રો એની કિંમત છે એ આપણને રકમમાં શું કીધું કે ક્યુ કોઈ પણ પૂર્ણા ક્યુ માટે સિક્સ ક્યુ પ્લસ વન અથવા સિક્સ ક્યુ પ્લસ થ્રી અથવા સિક્સ ક્યુ પ્લસ ફાઇવ પ્રકારની હોય શકે તો આપણને તો અહીંયા એકથી છ પ્રકારની મળી તો હવે શું કરશું તો આપણને શું કીધું અયુગમાં અયુગમાં એટલે કે એકી સંખ્યા તો કે એકી સંખ્યા માટે આ ત્રણ સંખ્યાઓ હોય શકે તો આપણને અહીંયા કેટલી મળી ટોટલ છ સંખ્યાઓ તો કે હવે એકી સંખ્યા કઈ અને બેકી યુગમાં કહી અને અયુગમાં કઈ તો આપણે એનું થોડુંક તારણ મેળવી લઈએ તો કે જો જે સંખ્યા યુગમાં હોય તેનો એક સામાન્ય અવયવ બે હોય એટલે કે જે સંખ્યાને બે વડે ભાગી શકતા હોય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય યુગમાં સંખ્યા તો કે એનો એક સામાન્ય અવયવ શું હોય બે તો કે આપણે પહેલાં જોઈ લઈએ તો કે આમાંથી બે એક એનો સામાન્ય અવયવ છે એટલે કાઉસમાં શું વધે થ્રી ક્યુ આઈથી કંઈ કોમન નીકળતું નથી આઈથી કોમન શું નીકળે બે એક સામાન્ય અવયવ બે નીકળે એટલે અહીંયા શું હોય તો કે થ્રી ક્યુ પ્લસ વન આઈથી કંઈ કોમન નીકળે નથી નીકળતું આથી નીકળે શું બે તો અહીંયા શું થ્રી ક્યુ પ્લસ ટુ આથી બે નીકળે નથી નીકળતા તો જુઓ એ બરાબર સિક્સ ક્યુ એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ટુ એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ફોર એ ત્રણેયનો એક સામાન્ય અવયવ બે છે એટલે કે તે તણે કેવી સંખ્યા છે તો કે ધનપૂર્ણાંક સંખ્યાઓ ધન યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ છે તો બાકીની સંખ્યા કેવી છે તો કે અયુગ્મ સંખ્યાઓ છે તો તેથી આપણે અહીંયા લખી શકીએ કે એ બરાબર સિક્સ ક્યુ સિક્સ ક્યુ પ્લસ ટુ અને સિક્સ ક્યુ પ્લસ ફોર નો સામાન્ય અવયવ બે છે તેથી તે યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે તો આ સિવાયની એટલે કે એ બરાબર સિક્સ ક્યુ પ્લસ વન સિક્સ ક્યુ પ્લસ થ્રી અને સિક્સ ક્યુ પ્લસ ફાઇવ એ અયુગ્મ ધન પૂર્ણા સંખ્યાઓ છે તો એ સિક્સ ક્યુ સિક્સ ક્યુ પ્લસ વન સિક્સ ક્યુ પ્લસ વન સિક્સ ક્યુ પ્લસ થ્રી અને સિક્સ ક્યુ પ્લસ ફાઇવ એ અયુગમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ થઈ તો બસ આ આપણું સોલ્યુશન છે કે આપણે જે કંઈ દર્શાવવાનું હતું તે સિક્સ ક્યુ પ્લસ વન એ અયુગમાં દર્શાવી લીધી પહેલાં આપણે શું કર્યું હતું કે યુગમાં સંખ્યાઓ ગોતી લીધી કે જેમાં બે અવયવો કોમન હોય અને આમાં છે નહીં તો બસ સાવસેલો સિમ્પલ દાખલો હતો હવે દાખલા નંબર ત્રીજો જોઈએ કે એક લશ્કરનું છસો સોળ સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના બત્રીસ સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે જો હવે આપણને અહીંયા શું શોધવાનું કીધું કે કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે મહત્તમ એટલે શું તો કે ગુરુત્તમ એટલે કે ગુસ્સા શોધવાનો રહેશે જો કોઈ પણ સંખ્યામાં કોઈપણ રકમમાં લઘુત્તમ જ્યારે ગોતવાનું કંઈ નાનામાં નાનું લઘુત્તમ તો ત્યારે લસા ગોતવાનું પણ જ્યારે એમ કહે કે મોટામાં મોટું અથવા ગુરુત્તમ અથવા ઉચ્ચતર સંખ્યા તો ત્યારે શું શોધવાનું રહે તો કે ગુસ્સા શોધવાનો રહે તો આપણે અહીંયા શું કરશું તો કે છસો સોળ અને બત્રીસ એ બંનેનો ગુસ્સા શોધશું તો આપણને મહત્તમ કેટલા સભ્યો સ્તંભમાં હશે તે મળી જશે તો આપણે ગુસ્સા યુકિલની ભાગ પ્રવિધિની મદદથી ગોતીએ તો પે પ્રથમ સૌપ્રથમ અહીં શું છે તો કે એ બરાબર છસો ને સોળ બી બરાબર બત્રીસ કારણ કે એ એ મોટું છે બી કરતાં એ હંમેશા કેવું હોવું જોઈએ બી કરતાં મોટું હોવું જોઈએ એટલે એ બરાબર કેટલા લેવાના છસો સોળ અને બી બરાબર બત્રીસ હવે આપણે યુકિલના ભાગ ભાગ પ્રવિધિ મુજબ તો કે યુકલિડના ભાગ પ્રવિધિ મુજબ એ બરાબર બી ક્યુ પ્લસ આર જ્યાં ઝીરો ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ લેસ દેન બી તો આપણે એ બરાબર કેટલા છે તો હવે આપણે આનો યુકિલના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ શોધીએ તો અહીં શું થાય તો કે બત્રીસ અને છસો સોળનો આપણે અહીં ભાગાકાર કરી નાખીએ સાઈડમાં છસો સોળ અને બત્રીસ તો કે બત્રીસ એકા બત્રીસ બત્રીસ ગુણ્યા બે ચોસઠ થાય એટલે બત્રીસ એકા બત્રીસ દસ ને એક અગિયારમાંથી બે જાય તો નવ ઉપર પાંચ પાંચમાં ત્રણ જાય તો બે ઉપરથી ઉતારવા નવ બત્રીસ દાણ ત્રણસો વીસ બત્રીસ નવા એટલે આ બત્રીસ નવ વડે હાલશે એટલે બત્રીસ ગુણ્યા નવ ત્રણ છક નવતે નવ દુ અઢાર અધિયવી એક નવતેરી સત્યાવીસને એક અઠ્યાવીસ બસો ને અઠ્યાસી ને દસ અઠ્ઠાણું એટલે કેટલા વધ્યા છ આઠ ને છ સોળમાંથી આઠ જાય તો આઠ જીરો જીરો આઠ હોતા તો શું થયું તો કે એ બરાબર કેટલા હતા તો કે છસો ને સોળ બરાબર શું થયું તો કે બત્રીસ ગુણ્યા ઓગણીસ વધતા આઠ બત્રીસ ગુણ્યા ઓગણીસ વધતા આઠ હવે જે આપણો ભાજ હતો ત્યાં અહીં આગળ આવી જાય ભાજક હતો ત્યાં અહીં આગળ આવી જાય અને શેષ છે તે ભાજકની જગ્યા આવી જાય હવે આ બંનેનો કેટલો થાય તો કે આ તો સિમ્પલ છે આઠ ગુણ્યા ચાર વત્તા જીરો તો જ્યારે આપણને શેષ જીરો મળી ત્યારે આપણને શું મળી જાય ગુસા મળી જાય તો અહીં ગુસા કેટલો આવ્યો તો કે આઠ આવ્યો તો કે સ્તંભમાં આપણે શું ગોતવાનું હતું તો કે સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે તો કે સ્તંભમાં મહત્તમ આઠ સભ્યો હશે તો અહીંયા દાખલો પૂરો થાય છે મિત્રો તમને વિડીયો સારા લાગતા હોય અને આગળ જ પણ જો આવા વિડીયો જોવા હોય વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો આભાર